नमस्कार, आप जो रहा है निर्माण न्यूज और समाचारों साथ है, हूं कशिश, आपनु स्वागत करू छु। सब प्रथम नजर करी हेडलाइंस पर। विश्व पर्यावरण दिन पर वडाप्रधान नु संबोधन, वीडियो कॉन्फ्रेंस ना माध्यम थी संबोधन, खेडूतों साथे वडाप्रधान ने कर्यो संवाद। इफ्कोना वाइस चेयरमैन दिलीप संघाणीए लिक्विड खातरना जत्था ने लीली झंडी आपी। सौराष्ट्र यूनिवर्सिटी कैंपस में परीक्षा विभाग ना कर्मचारियों नो दारूनी बॉटल साथे नो फोटो वायरल। बात करें विगतवार समाचारों नी, तो सौराष्ट्र यूनिवर्सिटी कैंपस में परीक्षा विभाग ना कर्मचारी नो दारूनी बॉटल साथे नो फोटो सोशियल मीडिया में वायरल थयो छे। आ अंगे उपकुलपति विजय देसाणीए जणाव्युं छे के आवी हरकत सांखी लेवामां आवशे नहीं। दारूनी घटना अंगे तपास समिति नी रचना करवामां आवशे अने जवाबदार सामे कड़क कार्यवाही करवामां आवशे। कोरोना महामारी नो काळो कहर चाली रह्यो छे, आवा समय पण विकृत मानसिकता धरावता लोको खोटी माहिती फैलावी समाज ने बदनाम करवानो कारसो करी रह्या छे, जेमां जैन साधु साध्वीओ सामे अंगुल निर्देश करवामां आवता भूजना जैन समाजना लोको अनोप मंडळनी मंडळथी खफा थई गया छे। तो भूजमां समस्त जैन समाजना युवानो अने आगेवानो द्वारा आजे कलेक्टर कचेरीए आवेदन पत्र आपवामां आव्युं हतुं। तो कोई संस्था द्वारा जैन समाजने टार्गेट करी जैन समाजना साधु साध्वीओ कोरोना फैलावता होवानो दावो करी प्रतिष्ठित समाज ने बदनाम करवानो कावतरू करायो छे। तो आ निवेदन अने भ्रामक माहितीओथी युवानो अकळाई उठ्या छे अने तंत्रने आवेदन आपी संस्था सामे पगला लेवामां आवे तेवी मांग करी रह्या छे। જે અત્યારે અનુપ મંડળ દ્વારા જે માહિતીઓ આપવામાં આવી રહી છે કે કોરોના જૈન સાધુઓના હિસાબે ફેલાઈ રહ્યું છે, એક નાનકડી કીડીની પણ હિંસા કરવામાં ન માનવાનો જે ધર્મ છે એ હજારો માણસોને કત્લ કરી શકે એવા મહામારી ફેલાવામાં કેમ કારણભૂત બની શકે, હાસ્યાસ્પદ છે। પરંતુ જ્યારે શાસન જૈન શાસન અને જૈન સાધુ પાસે અપશબ્દો અને એમને એમના પોસ્ટરો બાળવાના અને એને જે કૃત્યો અત્યારે કરી રહ્યા છે, તો એ કોઈપણ એક સંસ્થા જે ગામડાની નાની નાની બે અશિક્ષિત પ્રજાને ભેગી કરીને એમને ખોટા માર્ગે ગુમરાહ કરી રહી છે। અમને પ્રજાથી વાંધો નથી, પણ એમના જે સંચાલકો છે એ ખોટી રીતના જૈન સમાજને ટાર્ગેટ બનાવી રહ્યા છે। કોઈ પણ હિસાબે કોઈ પણ એમને દેશભાવ હોઈ શકે છે, તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અનુપ મંડળથી બોલવાથી ક્યારે જૈન સમાજનું કાંઈ નુકસાન થવાનું નથી, પરંતુ જ્યારે આવા અપશબ્દો બોલાય ત્યારે અમારી લાગણી દુભાય અને અમારા જેવા યુવાનો ક્યારેક ન કરવાનું પણ ખોટું કરી બેસે, સમાજ સાથે સત્વ પણ અમે ફોરવવાનું છે ક્યારેક ન કરી બેસે, એના માટે અમે અત્યારે સરકારી વિભાગને વહીવટી તંત્રને અત્યારે ખાલી જાણકારી પણ આપવા માંગીએ છીએ। જામનગર ખંભાળિયા હાઈવે પર નાઘેડી ગામના પાટિયા પાસે ટ્રક અને બુલેરો પિકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। અમરેલી જિલ્લામાં સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તાર, અહીં બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અસરગ્રસ્ત રાજુલા જાફરાબાદની મુલાકાત લીધી હતી અને બાગાયતી ખેતીનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે અને નવી લોન આપે તો ખેડૂત બેઠો થશે, અને ખેડૂત બેઠો થશે તો જ અર્થતંત્ર મજબૂત બનશે। તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે વાવાઝોડાના 17 દિવસ બાદ
પણ ગામડામાં હજુ વીજળી આવી નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે સરકાર સહાય બાબતે ગંભીર નથી. સરકારને આ વાતની બહુ ગંભીરતા હોય એવું લાગતું નથી. એક ચર્ચા થઈ મારે આપણા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ સાથે, એમાં એમને જે કંઈ મને મુદ્દા આપે એમાં મૃત સહાય માટે જે મિત્રો સ્વર્ગવાસ થયો હોય એમની ઝૂંપડા જે પડી ગયા હોય, ટેકનિકલી ગમે એટલા પડ્યા હોય તો પણ એનો વિચાર કરે. કાચા મકાનો, આજે 10 કાચા મકાનો હોય, નળિયા ઉડી ગયા અને થોડા મિત્રો એ બધા ભેગા થઈને એક મકાન ઢાંક્યું તો ઢાંકેલા મકાનના પૈસા ન મળે. અને આ તો નળિયા પડે ત્યાં એમાંથી રહેવા માટે અમારા બાળકો બી ત્યાં તડકા મારે, અને ઢાંક્યું તો સારું કર્યું, એના પૈસા તમારે તો આપવા જોઈએ. કચ્છના ગાંધીધામ વિસ્તારમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડતા દ્રશ્યો સર્જાયા હતા. નાની સુંદરપુરી વિસ્તારની માર્કેટમાં લોકો બેફામ બન્યા હતા અને મોટી સંખ્યામાં નાગરિકો શાકભાજી સહિતની ખરીદી કરવા માર્કેટમાં પહોંચ્યા હતા, જેને લઈ ભીડ સર્જાઈ હતી અને ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. એટલું જ નહીં, લોકો તેમજ વેપારીઓ માસ્ક વિના દ્રશ્યોમાં કેદ થયા હતા. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ ફેલાતું હોવા છતાં લોકો બેફામ બનતા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગની કાર્યવાહી પર પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. વિશ્વ પર્યાવરણ દિન પર અમદાવાદના કલોલના ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ લિક્વિડ ખાતરના જથ્થાને લીલી ઝંડી આપી હતી. ઇફકો ગુજરાતના રિસર્ચ સેન્ટરે વિશ્વનું પહેલું નેનો યુરિયા લિક્વિડ તૈયાર કરાયું છે, જે બજારમાં મળતા યુરિયા ખાતર કરતાં સસ્તું છે અને ખેતરમાં છાંટવા પણ સરળતા રહેશે. તો લિક્વિડ યુરિયાના વપરાશથી લોજિસ્ટિક અને વેરહાઉસિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. નેનો ટેકનોલોજીથી બનેલા યુરિયા ખાતરનો પહેલો જથ્થો આજે યુપી રવાના થશે. તો 15 જૂનથી ગુજરાતના ખેડૂતોને પણ નેનો લિક્વિડ યુરિયા ખાતર મળતું થઈ જશે. ઇફકોએ આ સંશોધન કરીને નેનો યુરિયાની શોધ કરીને વિશ્વમાં પ્રથમ આ ક્ષેત્રનું યશભાગી બને છે. આપ જાણી શકશો, એક યુરિયાનો દાણો ઝીણો એવો રાયના દાણા જેવડો હોય છે, એના 55,000 જેટલા ભાગ જે બની શકે, જે નજીક જોઈ શકાય નહીં એવી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આવતા દિવસોમાં ભારતને, ખેડૂતોને અને દુનિયાને એક નવી દિશાઓ આપવાનું કામ કર્યું છે. આજે 50 કિલોની બેગ યુરિયાની લઈને જતો હોય ખેડૂત તો એને ખંભે મારીને કે વાહનમાં લઈ જવી પડે, એના બદલે 500 ml બોટલ ખીચામાં નાખીને ખેતર જઈને એટલા જ એરિયામાં એનો ઉપયોગ કરી શકે અને એટલું જ ઉત્પાદન, બલકે એથી પણ વધારે મજબૂતાઈથી આનો ઉપયોગ થઈ શકે છે. ખેડૂતોને 268 રૂપિયાની જ્યારે થેલી આપવામાં આવે છે એમાં લગભગ 750 રૂપિયા જેટલી સબસિડી સરકાર આપે છે. બહારથી મગાવીએ તો ઉંડિયામણ સરકારનું એટલું જ જાય. એના બદલે ઇફકોના આ સંશોધનના કારણે સરકારની સબસિડી વધશે, ખેડૂતોને 268 રૂપિયા એક થેલી મળે છે સબસિડી સાથે, ત્યારે 240 રૂપિયામાં આ બોટલ 500 ml ખેડૂતોને મળશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને કોવિડના કારણે આપવામાં આવેલા માસ પ્રમોશન બાદ તેના પરિણામો બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ આજે બાયસેગના માધ્યમથી રાજ્યની તમામ શાળાઓના કર્મચારીઓને માહિતી આપી હતી. ગુણાંક બાબતે પણ ટ્રેનિંગમાં માહિતી આપવામાં આવી હતી. તો ટ્રેનિંગમાં ઉપસ્થિત રહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી DS પટેલે આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે ગુણાંક બાબતે શાળાના આચાર્યોના પ્રશ્નો બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે, જ્યારે ફી
परत करवा बाबते कोई पण निर्णय बोर्ड द्वारा नथी करवामां आव्यो। तमाम विद्यार्थीओने मास प्रमोशन सामे वर्गखंडोनी उपलब्धता बाबते पण बोर्डना सेक्रेटरीए कह्युं हतुं के नवी शाळाओने मंजूरी अपाई रही छे। ધોરણ 10 માટે આજે બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની શાળાના આચાર્યો, શિક્ષક મિત્રો અને વહીવટી કર્મચારીઓને જે પરિપત્ર કરવામાં આવ્યો હતો ગુણાંકન માટેનો, એની ડિટેલ સમજ આપવામાં આવેલી છે અને ઓનલાઈન એમને જે ડેટા અપલોડ કરવાનો છે એ માટેનું જે પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એ પોર્ટલમાં કેવી રીતે એમને ગુણ અપલોડ કરવાના છે એની માહિતી આજે આપવામાં આવેલી છે। આમ તો સમગ્ર રાજ્યમાં જે પરિપત્ર થયું છે એના આધારે બધાને જ ખબર છે કે 80 ગુણની જે પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ યોજતું હતું એના બદલે શાળાકીય પરીક્ષાઓના ધોરણ 9ના 40 ગુણ અને ધોરણ 10ના 40 ગુણના આધારે એમને ગુણાંકન કરવાનું છે। એની ડિટેલ જે મૂંઝવણો કોઈને હોય તો એ બાબતની ફરી ટ્રેનિંગ કરી દેવામાં આવ્યું છે એ પરિપત્ર આધારિત અને એના ગુણ અપલોડ કરવા માટે। શાળા કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રને લઈ શિક્ષણ વિભાગે પત્ર જાહેર કર્યો છે। આગામી 7 જૂનથી શાળા કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તેવી પત્રમાં જાહેરાત કરવામાં આવી છે। યુજીના સેમિસ્ટર 3, 5 અને 7ના વર્ગો તથા પીજીના સેમિસ્ટર 3ના વર્ગો ચાલુ થશે, જ્યારે યુજી પીજીના સેમિસ્ટર 1 માટે પાછળથી તારીખ જાહેર થશે। યુનિવર્સિટીમાં હાલ ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષા લેવાશે અને કોલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે। પંદરમી જૂનથી શરૂ થનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। શિક્ષણ વિભાગના પરિપત્ર અને યુનિવર્સિટીની બેઠક બાદ ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ઓનલાઈન પરીક્ષા અંગે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે। 50,000થી વધુ વિદ્યાર્થીઓ 15 જૂનથી શરૂ થનાર ઓફલાઈન પરીક્ષા આપવાના હતા। ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન મહેસાણા જિલ્લાના એકમાત્ર ધરોઈ ડેમમાં નીરની આવક વધતા હાલ પૂરતું જિલ્લામાં દુષ્કાળનું સંકટ ટળી ગયું છે। હાલમાં ડેમમાંથી પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેમાં 362 ગામો, 176 પરા, 9 શહેરોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે। આમ જો જોવામાં આવે તો હાલ આ તમામ ગામોને અંદાજિત પ્રતિદિન 17 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે, તેથી જો વરસાદ ખેંચાય તો પણ ડેમમાં જુલાઈ વર્ષ 22 સુધી ચાલુ રહે તેટલા પૂરતા પાણીનો સંગ્રહ કરાયો છે। આપણે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી આપણે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 362 ગામો, 176 પરા અને 9 શહેરી વિસ્તારને આપણે પાણી આપતા હોઈએ છીએ અને એ તે મુજબ આપણે દરરોજ આશરે 17 કરોડ લીટર જેટલું પાણી આપણે આટલા ગામ ફળિયામાં પહોંચાડતા હોઈએ છીએ। હવે અત્યારે જો આપણે ડેમનો સ્ટોરેજ કહીએ તો આખા ડેમનો ગ્રોથ સ્ટોરેજ 36% છે, એમાંથી 30% જેટલો સ્ટોરેજ તો આપણે વાપરી શકીએ છીએ અને જો આ વર્ષે પણ વરસાદ ખેંચાય તો તેમ છતાં પણ આવતા ચોમાસા સુધી આપણે પીવાના પાણીની કોઈ તકલીફ વર્તાશે નહીં। અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાંથી એક્ટિવામાં સાપ જોવા મળ્યો હતો। એક્ટિવા લઈને નીકળેલ ચાલક તેમની એક્ટિવામાં સાપ જોતા જ એક્ટિવા મૂકી હતી ત્યારે દોડધામ મચી જવા પામી હતી, ત્યારે એનિમલ લાઈફ કેર દ્વારા 2 કલાકની જહેમત બાદ સાપનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। જોકે ગઈકાલે પડેલ વરસાદના કારણે આ સાપ નીકળ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। એનિમલ લાઈફ કેરના વિજય ઢાભીએ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન ચાલુ થવાને આરે છે અને ચોમાસામાં સાપના ઝેરની તીવ્રતા વધારે હોવાથી તેને પકડવાની કોશિશ કર્યા સિવાય એનિમલ લાઈફ કેરને જાણ કરવા તેમણે અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે જૈવિક ખેતીથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, વિશ્વમાં જૈવિક ખાતરના ઉપયોગમાં વધારો થયો છે। माताओं का और बच्चों का स्वास्थ्य और पर्यावरण रक्षण की दिशा में भी बड़ी मदद मिली है।
लेकिन इसकी भी बहुत चर्चा नहीं हो पाती। भारत ने अपने इन प्रयासों से करोड़ों टन कार्बन डाइऑक्साइड के उत्सर्जन को रोका है और क्लाइमेट चेंज मिटिगेशन की दिशा में भारत को आज अग्रणी बनाया है। इसी तरह 3 लाख से ज्यादा एनर्जी एफिशिएंट पंप्स, उसके जरिए भी देश आज लाखों टन कार्बन डाइऑक्साइड हवा में गुलने से रोक रहा है। साथियों, आज भारत दुनिया के सामने एक उदाहरण प्रस्तुत कर रहा है कि जब पर्यावरण की रक्षा की बात हो तो जरूरी नहीं है कि ऐसा करते हुए विकास के कार्यों को भी अवरुद्ध किया जाए। इकोनॉमी और इकोलॉजी, इकोनॉमी और इकोलॉजी दोनों एक साथ चल सकती हैं, आगे बढ़ सकती हैं और भारत ने यही रास्ता चुना है। समाचार में आगर बात करिए तो खास कर जयरे आज विश्व पर्यावरण दिवस है। विश्व पर्यावरण दिवस निमित्ते राज्यभर में अनेक जगह वृक्षारोपण सहित कार्यक्रमों आयोजन कर सूरत शहर में वन मंत्री गणपत वसावाए वृक्षारोपण कर विश्व पर्यावरण दिवस की उजवनी करती और पर्यावरण ने बचाव सहियारो प्रयास करने लोग ने अपील करती। राजकोट महानगरपालिका द्वारा वृक्षारोपण कार्यक्रम योजना जेमा मंत्री जयेश रादड़िया उपस्थित रहा था और वृक्षारोपण करूंत। अमदावाद शहर में जमालपुर वोर्ड में विक्टोरिया गार्डन खाते धारासभ्य इमरान खेड़ावाला द्वारा वृक्षारोपण करवामां आव्यु हतुं अने लोकोने वृक्षारोपण करवा अने वृक्षोनुं जतन करवा अपील करी हती। आज विश्व पर्यावरण दिवस है। राज्य में ठेर ठेर विश्व पर्यावरण दिवस की उजवणी करवामां आवी रही छे। त्यारे तापी जिला में पर्यावरण दिवस की उजवणी करवामां आवी होवानुं जोवा मळ्युं छे। आज जिलाना सोनगढ़ खाते अग्रवाल समाज द्वारा तंत्रना सहयोग थी 500 थी वधारे वृक्षों रोपवामां आव्या छे। आ कार्यक्रम में जिला कलेक्टर, वन अधीक्षक सहित अधिकारी तेमज समाज अग्रणी उपस्थित रहा था। कार्यक्रम दरमियान वधु ने वधु वृक्षों जतन करीने पर्यावरण की जाळवणी नो हकारात्मक संदेशो पण आपवामां आव्यो हतो। 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને વૃક્ષારોપણ તથા પર્યાવરણ જતન માટેના કાર્યક્રમોનું આયોજન થાય છે। તે અનુસંધાને તાપી જિલ્લામાં આજે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રીજી ગોપાલ ગોશાળા સોનગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરેલ છે। સાથે સાથે આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને તે અનુસંધાને વીઆરઆર સિવિલ હોસ્પિટલ ખાતે પણ વૃક્ષારોપણ અને તુલસીના રોપાનું વિતરણનું કાર્યક્રમ તાપી જિલ્લામાં રાખવામાં આવે છે। શું સંદેશ આપશો? લોકોને સંદેશો આપીશું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને લોકો પણ પર્યાવરણના જતન માટે પ્રયત્નો કરે। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના જીતુભાઈ પટેલે અત્યાર સુધી 10 થી 12 લાખ વૃક્ષો ઉછેર્યા છે। તેમણે દિવસનગર અને વિજાપુર નજીક 2 ઓક્સિજન પાર્ક નિર્માણ કર્યા છે, જેમાં વિજાપુર નજીક સાબરમતી નદીના પટ પાસે ભારતનું પહેલું મેનમેડ ફોરેસ્ટ બનાવતા આજે લાખો વૃક્ષો જોવા મળે છે। આ વૃક્ષો થકી શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થવાની સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે। પ્રકૃતિ પ્રેમી જીતુભાઈને ગ્રીન એમ્બેસેડરનું બિરુદ સાથે અનેક એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે। કોરોના મહામારીમાં ઓક્સિજનની ઉણપ જોતા તેઓએ આ સમયનો સદુપયોગ કર્યો હતો। જીતુભાઈ પટેલે રાજ્યની 2200 સંસ્થાઓનો સહયોગ લઈ રાજ્યપાલના હસ્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામે સંસ્થા બનાવી છે અને વૃક્ષોના જતન અને પર્યાવરણના રક્ષણ માટે ઉમદા કાર્ય કરી બતાવ્યા છે। અત્યાર સુધી મેં મારું 26મું વર્ષ આ પર્યાવરણના દિવસે થાય પૂરું થાય
तो अत्यार सुधी 7-1 करोड़ झाड़ अमे खेडूतोना सेठा पर वावरवामां उत्तर गुजरात में सफलता अमने मळी छे, एमां 60% रिजल्ट अमने मळ्युं अने मारा पोताना द्वारा बंने पार्कों में 10-12 लाख वृक्षों મારા હાથે પણ વાવેતર કરી અને આ સમાજને એક ઓક્સિજન બે પાર્કો આપવાનું પણ મને એક સફળતા મળી છે. અને અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કરીને એક સંસ્થા જે બનાવી છે રાજપાલના હસ્તે 2200 NGO ભેગા કરીને, તો એ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી નિલેશ રાજગોરના હાથ નીચે જે કામ કરી રહી છે, તો એનું છેલ્લું ઉદાહરણ ગયા 4 મહિના પહેલાં કોરોના પીરિયડમાં અમે 50,000 વૃક્ષો પાટણ નદી બ્રિજથી કરીને સહસ્ત્રલિંગ તળાવ સુધીમાં ડ્રીપ ફેન્સિંગ મારીને અમે જે 50,000 વૃક્ષોનું એક મોટું વન બનાવ્યું પાટણ સિટી માટે. તો આવા બધા સિટીઓમાં આવા 50,000નો જો વન બનાવી દેવામાં આવે, તો આપણે જે ઓક્સિજનની જે અને જે તંદુરસ્તીની અને જે પર્યાવરણમાં દુનિયામાં 30 શહેરોમાંથી 18 શહેર તો ખાલી ભારતના જ છે, તો આપણે આ શહેરોને મુક્ત કરવા છે. તો આ ટાઈપના 50,000 પાર્કો બધા શહેરોની નજીક બનાવવાનો આ દિવસે સંકલ્પ. ગોંડલના મોવિયા ગામની એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, પરંતુ આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ગોંડલના વિરાજ ઉર્ફે વીરુ ગોસ્વામી, અક્ષય કિશોરભાઈ સોલંકી અને મુકેશભાઈ સોલંકીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાતોમાં ભોળવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી અને સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે એક સગીર વયની બાળા કે જે સ્માર્ટફોનના ઉપયોગથી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી, તેની સાથે આ કામના મુખ્ય આરોપી વિરાજ ગોસ્વામી સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલ અને આ ભોગ બનનાર બાળકીને પોતાની વાતોમાં ભોળવી સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવેલ અને તેના ભોળપણનો લાભ ઉઠાવવાના ઈરાદાથી તેના મિત્રો ને આ સગીર વયની બાળા સાથે મિત્રતા કરાવેલ, જેથી આ ત્રણેય આરોપીઓ ભોગ બનનારના સંપર્કમાં સોશિયલ મીડિયા મારફતે હતા. દરમિયાન ગઈ તારીખ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આ ત્રણેય આરોપીઓ વિરાજ ગોસ્વામી, અક્ષય સોલંકી તથા અવિ સોલંકી ત્રણેય રહેર ગોંડલ નાઓ એક ફોરવ્હીલ ગાડી લઈ મોવિયા ગામ ખાતે ગયેલ, જ્યાં ભોગ બનનારને મળવાના બાને બહાર બોલાવી જબરજસ્તથી ગાડીમાં બેસાડી ગોંડલ ખાતે લાવી, તેની સાથે આરોપી નંબર 1 વિરાજ ગોસ્વામી નાએ શારીરિક સંબંધ બાંધેલ તથા અન્ય આરોપી અભિ સોલંકીનાએ શારીરિક અડપલા કરેલ, જેથી તાલુકા પોલીસે આ કામે IPC 363, 366, 376, 354, 114, પોક્સો 1ની કલમ 7, 8, 17 મુજબ ગુનો નોંધી આગળની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સંઘાડાને સોંપેલ, જેથી PI સંઘાડા તાલુકા પોલીસે ભેગા મળી અલગ અલગ ટીમો રચી આ ત્રણેય આરોપીને તાત્કાલિક પકડી પાડેલ છે અને હાલ આ આરોપીને હસ્તગત કરેલ છે, તેમજ ભોગ બનનાર તથા આરોપીના મેડિકલ તપાસ ચકાસણી તથા અન્ય પુરાવાની કામગીરી ચાલુમાં છે. સુરતના ડિંડોલી ખાતેની વર્ષ 2000ની ઘટના છે, જે ઘટનામાં એક શખ્સ પર 2 યુવાનો દ્વારા તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે હત્યામાં સંડોવાયેલ 2 આરોપીઓને ડિંડોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી ગૌતમ ભાસ્કર છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેની પોલીસને બાતમી મળતા આરોપી ગૌતમને પણ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપીની વિગત એવી છે કે 2018ના વર્ષમાં નવેમ્બરની 12મી તારીખે શિવ હીરાનગર પાસે રેલવે પટરી પાસે ઝાડ નીચે ફરિયાદી વિનય ઉર્ફે મોનુ જીતેન્દ્ર રાય તેના મિત્રો સાથે બેઠેલ હતો, ત્યારે રાહુલ એપાર્ટમેન્ટ નામના આરોપીએ એના મિત્રો સાથે ભેગા મળી અને વિનય ઉર્ફે મોનુ પર તલવાર, ચપ્પુ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરેલ અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડેલ, જેના અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 12/11/2018ના વર્ષમાં 307 તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં જે તે સમયે રાહુલ એપાર્ટમેન્ટ અને બીજા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનામાં અન્ય આરોપી પૈકી એક આરોપી ગૌતમ ભાસ્કર વાનખેડે ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનના PI ML સાલુંગે અને તેમના સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી હકીકત મળેલ કે આરોપી જે છે એ પોતાનું વજન વધારી અને આવી રીતે ગાડીમાં ડ્રાઇવિંગ કરે છે. એ બાતમી હકીકતના આધારે આરોપીની એ લોકોએ તપાસ કરતાં
હાલમાં એ મળી આવેલ છે અને ગૌતમ ભાસ્કર વાનખેડેને 2018ના આઈપીસી કલમ 307 ખૂનની કોશિશના ગુનામાં હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે। हाल समाचारों में बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो निर्माण न्यूज। नमस्कार।